નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ત્રેવીસ ચોવીસની નવી આવૃત્તિ તે નવી આવૃત્તિ પ્રમાણેની જે સ્વઅધ્યયન પો છે તેના પાઠ નંબર પંદર સરકારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના જે સ્વઅધ્યન પોથીના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફ સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર પંદર સરકારનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો સવાલ સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો અહીંયા આપણને ચાર વિધાન આપવામાં આવેલા છે તો એમાંથી જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ એટલે કે ઉપરના ચારે ચાર વિધાનો જે છે તે સાચા છે ત્યાર પછી બીજો સવાલ કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે તો જવાબ આવશે વિકલ્પ એ લોકશાહી સરકાર ત્રીજું ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ વર્ષની ચોથું વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી ભારત ત્યાર પછી પાંચમું નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી તો જવાબ આવશે વિકલ્પ સી લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે ત્યાર પછી છઠ્ઠું રસ્તા ઉપર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી બસ સ્ટોપ ઉપર રમતો રમવી જોઈએ સાતમું રોડ ધાર આહિગ કાળા અને સફેદ ધાળો કજા નામે ઓળગજ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ જીબ્રા ક્રોસિંગ અહીંયા સાતમો સવાલ જે છે તેમાં જવાબ શું આવશે વિકલ્પ એ જીબ્રા ક્રોસિંગ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી ના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર છે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્ય પોથી છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રશ્ન બેંક છે અસાઇનમેન્ટ છે આ તમામ પ્રકારના જે સોલ્યુશન છે તેની લિંક એટલે કે એની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા રચો એમાં પેલું રાજાશાહી સરકાર તો એને જોડીશું વિકલ્પ બી સાથે એક જ વ્યક્તિ શાસન કરે છે ત્યાર પછી છે રાજ્ય સરકાર તો એને જોડીશું વિકલ્પ ઈ સાથે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે ત્રીજું છે સ્થાનિક સરકાર તો એમાં આપણે જોડીશું વિકલ્પ ડી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે ત્યાર પછી છે રાષ્ટ્રીય સરકાર તો એને આપણે જોડીશું વિકલ્પ સી સાથે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે ત્યાર પછી છે સામ્યવાદી સરકાર તો એને આપણે જોડીશું વિકલ્પ એ સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છે લાલ લાઇટ તો એને આપણે જોડીશું વિકલ્પ એચ સાથે થોભો પીળી લાઈટ એને આપણે જોડીશું વિકલ્પ એફ તૈયાર રહો સાથે લીલી લાઇટ એને આપણે જોડીશું વિકલ્પ જી આગળ વધો સાથે ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પેલું લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી તો જવાબ આવશે ખોટું બીજું રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો જવાબ આવશે સાચું ત્રીજું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો જવાબ આવશે સાચું ચોથું ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે તો જવાબ આવશે સાચું પાંચમો ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છઠ્ઠો સવાલ રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી તરફ જુઓ તો જવાબ આવશે સાચું સાતમું આફ્રિકાના ચોપગા પ્રાણીના શરીર ઉપર કાળા પટ્ટા હોય છે આ બાપટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે તો જવાબ આવશે સાચું આઠમું ખૂણા કે વળાંક ઉપર ક્યારેય રસ્તો ક્રોસ ન કરો તો જવાબ આવશે સાચું નવું બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કા કરવી જોઈએ તો ખોટું અને દસમું સાયકલ શીખવા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવો નહીં તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ભારત બીજું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ડાબેરી ત્રીજું આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો જવાબ આવશે ચૂંટણી ચોથું રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય છે તો એકથ્થું શાસન પાંચમું કેટલાક રસ્તા ઉપર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે અને ખાલી જગ્યા રસ્તો કહેવાય તો જવાબ આવશે વન વે ત્યાર પછી છઠ્ઠું રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ તો જવાબ આવશે લીલી સાતમું માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ તો જવાબ આવશે સોસાયટીના ત્યાર પછી બી તફાવત જણાવો લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર તો લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે જ્યારે રાજાશાહીમાં રાજાનું પદવંશ પરંપરાગત હોય છે લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે જ્યારે રાજાશાહીમાં વ્યક્તિગત કે કેન્દ્રીય શાસન હોય છે લોકશાહીમાં સરકારની મુદત પાંચ વર્ષની હોય છે જ્યારે રાજાશાહીમાં કોઈ મુદ્દત હોતી નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તો સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર બીજું આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્રીજું લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે કયા કયા તો લોકશાહી શાસન વ્યવસ્થાના બે પ્રકાર છે પહેલું પ્રમુખગત લોકશાહી અને બીજું સંસદીય લોકશાહી ત્યાર પછી ચોથું સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ મુખ્ય રસ્તા ઉપર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ પાંચમો સવાલ બસમાં મુસાફરી કરતા ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો તો બસમાં ધક્કા ન કરવી જોઈએ ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી નીચેના વિધાનો માટે કારણો આપવું એમાં પહેલો સવાલ લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે તો જોઈએ ઉત્તર લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે બીજું લોકોનો અધિકાર રાજાશાહીમાં જળવાતા નથી તો રાજાશાહી શાસન વ્યવસ્થા મોટેભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી માટે આ શાસન વ્યક્તિ કેન્દ્રી હોય છે રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાય છે માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી ત્રીજું સરકાર કાયદામાં ફેરફાર કરે છે તો સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ ટૂંક નોંધ લખો એમાં પહેલું સરકારનું મહત્ત્વ તો પહેલો સવાલ દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે બીજું દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે ત્રીજું સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે ચોથું લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે અને સરકાર જ આ લોક કલ્યાણના કાર્યો કરે છે ત્યાર પછી બી નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયેલ છે તો તેને જુદા જુદા કરી અને અલગ અલગ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે વાક્યો અલગ કરવાના છે તો પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ લોકશાહી સરકાર તો લોકોને કેન્દ્રમાં રાખી સરકારનું કામ કરે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે ત્યાર પછી સામ્યવાદી સરકાર તો આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે શ્રમિક મજૂરો કે લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે ત્યાર પછી ત્રીજું રાજાશાહી સરકાર તો આ શાસન વ્યવસ્થા શાસકનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી એક દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્ય અંગેનું કટિંગ મેળવી અને અહીં ચોંટાડો તો જો ઉત્તર ગુજરાતમાં ત્રીજી લહેર રોકેટ ગતિએ ત્રણ દિવસમાં 251 એકાવન કેસ નોંધાયા તો એ તમે પણ તમારી રીતે કોઈપણ કટિંગ ચોંટાડી શકો છો પ્રશ્ન નંબર સાત આપના શિક્ષક શ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલ એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના નામ લખો જેમ કે લોકશાહી શાસન વ્યવસ્થા સામ્યવાદી અને રાજાશાહી શાસન વ્યવસ્થા ત્યાર પછી અહીંયા તમે દુનિયાનો નકશો જોઈ શકો છો એમાં ઉત્તર કોરિયા આપણે અહીંયા દર્શાવીશું જે સામ્યવાદી દેશ છે ત્યાર પછી ચીન જે ભારતની ઉત્તર દિશાએ છે તે પણ સામ્યવાદી દેશ છે થાઇલેન્ડ જે છે તે રાજાશાહી છે ઇન્ડોનેશિયા જે છે તે લોકશાહી છે ભારત લોકશાહી છે અને સાઉદી અરેબિયા તે રાજાશાહી દેશ છે તો આ રીતે આપણે આજે રાજાશાહી સામ્યવાદી અને લોકશાહી દેશો છે તે દર્શાવી શકીએ મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના અને બધા જ પાઠના જે સ્વઅધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો